વિદ્યાર્થી મિત્રો, મજામાં આવશો. આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ દરબારી શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 જે આંકડા શાસ્ત્ર છે એની અંદર વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધતા શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીનો મધ્યક જે છે આપણે ત્રણ રીતે શોધી શકીએ. એક સીધી રીતે, બીજું ધારેલા મધ્યકની રીતે, અને ત્રીજું વિચલનની રીતે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિચલનની રીતે મધ્યક શોધવાનું છે. તો અહીંયા તમને એક રકમ આપેલી છે, વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે. આ બંને વસ્તુ રકમમાં હોય. હવે હું કયા કયા ખાના બનાવું છું એ ખાસ ધ્યાન રાખજો. ત્રીજું ખાનું મધ્ય કિંમતનું બનાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, અને એને આપણે XI કહીશું. બરાબર? તો કેવી રીતે મળે મધ્ય કિંમત? તો કે આ વર્ગ જે છે ને એની અધ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરવાનો અને એને બે વડે ભાગવાનો. તો 0 નો અને 2 નો સરવાળો કરીશું તો 2 થશે, અને 2 ને 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો 1 આવશે. હવે દર વખતે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત આ રીતે શોધવાની જરૂર નથી. તમારે શું કરવાનું કે પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી તમારે જોઈ લેવાનું કે અહીંયા વર્ગો વચ્ચેની લંબાઈ કેટલા કેટલાની છે. તો આ દાખલામાં વર્ગો વચ્ચેની લંબાઈ 2 2 ની છે. તો આપણી જે પહેલી મધ્ય કિંમત જે આવી હોય ને એની અંદર કેટલા કેટલા ઉમેરતા જવાના, 2 2 ઉમેરતા જવાના. 5 5 ની લંબાઈ હોય તો 5 5 ઉમેરવાના, 10 10 ની લંબાઈ હોય તો 10 10 ઉમેરવાના. અહીંયા 2 2 ની લંબાઈ છે તો જુઓ હું 2 2 ઉમેરતો જઉં છું. તો 1 ની અંદર 2 ઉમેરો તો 3 5 7 9 11 અને 13. પહેલી મધ્ય કિંમત કઈ રીતે શોધવાની ફરી ધ્યાન રાખજો. આ જે વર્ગ આપેલો હોય એની અધ સીમા અને ઉધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાનો. તો અહીંયા 0 વત્તા 2 એટલે 2, અને એને 2 વડે ભાગો એટલે 1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બરાબર વચ્ચે જે મધ્ય કિંમત આવતી હોય ને, અહીંયા જુઓ, અહીંયા ઉપર 3 છોડ દઈએ, નીચે 3 છોડ દઈએ તો વચ્ચોવચ 7 આવે છે. આ આ વચ્ચોવચ જે મધ્ય કિંમત આવતી હોય ને એની સામે એ ધાર લેવાની. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણને 6 આપેલા હોય વર્ગો, 7 ના બદલે 6 આપેલા હોય, તો એમાં તો વચ્ચોવચ કઈ રીતે પેલું થાય? તો એ વખતે ત્રીજા નંબર મધ્ય કિંમત ધાર લેવાની. 5 આપેલા હોય વર્ગો તો તોય ત્રીજા નંબરે, કે 2 ઉપર 2 નીચે અને વચ્ચોવચ આવશે. પણ 8 હોય, 10 હોય, 6 હોય તો એ વખતે એના અડધા કરીને જે આવે એ એ જગ્યાએ ધાર લેવાનું. બરાબર? તો અહીંયા એ ધારે એની બરાબર સામે 0 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. પછી ઉપર શું લખવાનું? ઋણ 1, ઋણ 2, ઋણ 3. કેમ? તો કે આપણે 7 ની જગ્યાએ એ ધારતા હોય એના બરાબર 0 લેતા હોય તો આ બધી કિંમતો 7 થી નાની છે. તો અહીંયા પણ આપણે 0 થી નાના એટલે કેટલા લખવાના? -1, -2, -3. આ કિંમત તો 7 થી મોટી છે તો આપણે 0 થી મોટા એટલે કેટલા લખશું? 1 2 અને 3. અને આ ખાનાને વિદ્યાર્થી મિત્રો તમારે UI કહેવાનું છે. શું કહેવાનું છે? UI. અને હવે બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર જેને આપણે FIUI કહીશું. તો 1 3 3, પણ એક વખત ઋણ હોય તો વિદ્યાર્થી મિત્રો ઋણ જવાબ આવે. 2 2 4 પણ ઋણ આવશે. 1 1 1 પણ ઋણ આવશે. અહીંયા 5 0 0 થાય. ઘણા વિદ્યાર્થીઓ 5 લખતા હોય છે પણ એ ભૂલ છે. 6 1 6, હવે બંને ધન છે વિદ્યાર્થી મિત્રો. જુઓ આ બંને ધન છે એટલે આપણે ધન 6 લખશું. પછી 2 2 4 અને 3 3 9. અહીંયા જોશું આપણે વિદ્યાર્થી મિત્રો તો ધન સંખ્યા ઋણ સંખ્યા બંને છે. જો બધી ધન હોત ને તો સરવાળો કરી નાખે, બધી ઋણ હોત તો સરવાળો કરી નાખે. પણ અમુક સંખ્યા ધન છે અને અમુક સંખ્યા ઋણ છે તો અહીંયા તમારે જોવાનું કે કઈ સંખ્યાનો સરવાળો વધારે થાય છે. તો ધન સંખ્યાનો સરવાળો વધારે થાય છે તો ધન ઉપર લખવાના, ઋણ ક્યાં લખવાના? નીચે. જો ઋણનો સરવાળો વધારે થતો હોય તો ઋણ ઉપર લખવાના, ધન નીચે લખવાના, અને પછી એની બાદબાકી કરી અને જેનો સરવાળો મોટો હોય એની નિશાની કરવાની. આ બધું નાના ધોરણમાં આવતું જ હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો 6 અને 4 10, 10 ને 9 19. તો ધનનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 19 થાય છે, જ્યારે ઋણનો સરવાળો 4 ને 3 7 ને 1 8 થાય છે. તો આપણને ખબર છે કે 19 માંથી 8 જાય તો 11, અને મોટી જે સંખ્યા છે એની નિશાની. બરાબર? અહીંયા આપણે આને સિગ્મા FI પણ કહી શકીએ અને N પણ કહી શકીએ, બંનેનો અર્થ સરખો જ થાય. તો જોઈએ કેટલા થાય છે. 2 ને 1 3 ને 1 4, 5 ને 4 9 6 15, ને 2 17 ને 3 20. સિગ્મા FI વિદ્યાર્થી મિત્રો 20 થશે. તો ફરી ધ્યાન રાખજો, વર્ગ આપેલો હશે, આવૃત્તિ આપેલી છે, તમારે મધ્ય કિંમત લાવવાની, પછી બરાબર વચ્ચે
मध्य किंमत की सामे के लखी और जीरो लखी नाखवाना ऊपर ऋण लखाय नीचे धन लखाय और ये खाना ने यूआई कहेवाय और पछि विद्यार्थी मित्र बीजा ने चौथा खाना में गुणाकार एफआईयूआई शोधी नाखवा और मोटा ना सरवाड़ा में नाना नो सरवाड़ा शू कर नाखवा बाद है सूत्र मुके सूत्र खास याद राखवा जो विद्यार्थी मित्र x बार पहला तो मध्य ने x बार कहेवाय इतु याद राखजो तो x बार बराबर a वत्ता सिग्मा fiy छेद मा सिग्मा fi जेने आपने n कहीशुं तो पण चालशे એટલે h तो a जे आपने 7 ધારે તો એ લખવાનું વિદ્યાર્થી મિત્રો પછી सिग्मा fiy આપણો સરવાળો બાદબાકી થયા પછીનો જે પ્લસ 11 આવ્યો છે ને એ લખવાનો सिग्मा fi એટલે fi નું સરવાળો જે 20 છે અને લંબાઈ વર્ગોની લંબાઈ જો જો વિદ્યાર્થી મિત્રો 2 ની છે અહીંયા 5 ની હોઈ શકે 10 ની હોઈ શકે અહીંયા 2 2 ની લંબાઈ છે વર્ગો વચ્ચેની તો h એટલે વર્ગ લંબાઈ જે હું 2 લખું છું હવે આનો અથવા આ બે નો છેદ ઉડી શકે તો આપણે સ્વાભાવિક ખબર પડે કે 11 અને 20 નો છેદ ના ઉડે પણ 2 10 20 થાય વિદ્યાર્થી મિત્રો જુઓ તો હવે શું રહ્યું 7 11 10 અને આપણે બીજી એક ખબર છે કે છેદમાં 10 હોય કે 1000 હોય તો સંખ્યાને ખાલી પોઈન્ટ જ કાપવાનો હોય તો 10 હોય ત્યારે એક પોઈન્ટ કાપી લેવાનો તો 11 નું એક પોઈન્ટ કાપીશું આપણે તો કેટલા થઈ જશે 1.1 થઈ જશે હવે 7 ની અંદર 1.1 ઉમેરીએ તો આ 7 પૂર્ણાંક છે તો આ એક પૂર્ણાંક કહેવાય તો પૂર્ણાંક પૂર્ણાંકનો સરવાળો થાય 7 ને 1 8 અને અપૂર્ણાંક સંખ્યા છે એમ એમ લખી નાખો તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 8.1 થશે તો આ બે ચાર દાખલાને તમે જાતે પ્રેક્ટિસ કરો ને તો ચોક્કસ આવડી જશે જોઈ લો એકદમ સેમ છે